સમાચારમાં આગળ વધીએ. વાત અમદાવાદના લો ગાર્ડન વિસ્તારની. દબાણ હટાવવાની કામગીરી અહીં કરાઈ. કોર્પોરેશને લો ગાર્ડનમાં ખાણીપીણી બજારમાં દબાણ દૂર કર્યા. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા શેડને કોર્પોરેશને દૂર કર્યા હતા. અને હવે સમાચારમાં વાત કરીએ ટ્રાફિક પોલીસના નો પાર્કિંગ અભિયાનની. એવી માન્યતા છે કે ગુજરાતીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં માનતા નથી. એવું અત્યાર સુધી ધ્યાનમાં આવ્યું અને હવે પોલીસે રસ્તા પરના દબાણો રોજ રોજ દૂર કરવાની ઝુંબેશ ચલાવી ટ્રાફિકને હળવો કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે, જે સારી બાબત છે. પોલીસની કામગીરીને બિરદાવવી પડે, પણ આ બધાની વચ્ચે એક બાબત ધ્યાનમાં આવી કે પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીની આસપાસ જ અસંખ્ય વાહનો નજરે પડે છે, જાણે પોલીસ સ્ટેશનને તેમણે ઘેરી લીધું હોય, તેમાં આડેધડ વાહનો પાર્ક કરેલા હોય છે. કેટલાક વાહનો તો એવા છે જે વર્ષોથી ઘર જમાઈ થઈને પોલીસ સ્ટેશનની આસપાસ જ પડેલા છે. તો શું કોર્પોરેશનના ધ્યાનમાં આ વાત નથી આવી? શું કોર્પોરેશન આવા પોલીસ સ્ટેશનને સીલ કરશે, જે રીતે વિવિધ એકમોને સીલ કરવામાં આવ્યા છે? આજે તો અમરાઈવાડીમાં ટોરેન્ટ પાવરને પણ સીલ કરી દેવામાં આવી કચેરીને. કેમ? તો કહેવાય છે કે ટોરેન્ટ પાવરની ઓફિસની આસપાસ આડેધડ વાહનો પાર્ક કરાયેલા હતા. તો શું આ શ્રેણીમાં પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી ના આવે, જ્યાં આ રીતે જ વાહનો પાર્ક કરાયેલા હોય છે? શું પોલીસ સ્ટેશને સીલ કરવાની હિંમત કોર્પોરેશનના સંનિષ્ઠ અધિકારીઓ કરી શકશે ખરા? એ પણ જાણવું જરૂરી છે કે એ વાહનો છે જેને પોલીસે જે તે ગુનામાં ડિટેન કર્યા હોય. સવાલ એ છે કે રહેણાંક વિસ્તારની આસપાસ આવેલી પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશન પરિસરની આસપાસ જે વાહનો વર્ષોથી અડચણરૂપ પડી રહ્યા છે તેનું શું? કારણ કે આવા વાહનો ટ્રાફિકમાં એટલા જ અડચણ છે જેટલા બીજા એકમોની આસપાસ વાહનો પાર્ક થયેલા હોય છે. એટલું જ નહીં, તે વાહનો વર્ષોથી કાટ ખાઈને પડી રહેતા હોવાથી તેમાં વરસાદી પાણી ભરાઈને પડી રહે છે, જાણે મચ્છરો ઉત્પાદન કરવાનું કેન્દ્ર બની ગયા હોય. સવાલ એ છે કે વર્ષોથી પડી રહેલા વાહનોને નિકાલ કેમ નથી કરવામાં આવતો? પોલીસ વિભાગે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. પોલીસ સ્ટેશન પરિસર કે તેની આસપાસ ટ્રાફિકનું ભારણ વધારતા વાહનો પાર્ક થયેલા છે. અનેકવાર જોવા મળે છે પોલીસની પીસીઆર વેન સહિતની ગાડીઓ પણ ક્યારેક ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઊભી રાખી દેવાય છે. અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશન બહાર નો પાર્કિંગનું સાઇનબોર્ડ છે, ત્યાં જ પોલીસ કર્મચારીઓએ બાઇક પાર્ક કર્યા છે. દિવાદરે અંધેરાની કહાવત તો તમે સાંભળી હશે, પણ આ કહાવત સાબિત થઈ રહી છે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં. જે રીતે હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાતભરની પોલીસ નો પાર્કિંગને લઈને લોકોને દંડ ફટકારી રહી છે, લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી રહી છે, ત્યારે સુરતના અઠવા પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્ય કંઈ અલગ જ કહી જાય છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ સ્ટેશન તો ચોક્કસ છે, પણ પોલીસ સ્ટેશનની બહાર પોલીસ કર્મચારીઓની ગાડી અને ખાસ કરીને પોલીસ દ્વારા પકડવામાં આવેલી ગાડીઓનો રાફડો ખડકી દેવામાં આવ્યો છે. તેને લઈને રોડ સૌથી નાના થઈ ગયા છે. બીજી બાજુ નો પાર્કિંગને લઈ જ્યારે લોકોના દંડ ની રસીદો ફાળતી પોલીસને દંડ કોણ કરશે તે મહત્વનો સવાલ ઉભ્યો છે. એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, ચોક્કસપણે દીવા તળે અંધેરું આ કહાવતને સુરતની અઠવા પોલીસ સાબિત કરી રહી છે. કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત પોલીસની જેમ જ રાજકોટ પોલીસે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પ્રજાને કાયદાના પાઠ ભણાવતી પોલીસને ખુદને જ કાયદાનું ભાન ન રહ્યું. રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો. આ મુદ્દામાલ હેડક્વાર્ટરમાં ખસેડવાના બદલે પોલીસ સ્ટેશનની બહાર મૂકી રખાયો, જેના કારણે 100 મીટરનો રોડ 50 મીટરનો થઈ ગયો, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ટ્રાફિકની આ સમસ્યા પોલીસે જ ઊભી કરી છે. શહેરીજનો હવે કરે તો શું કરે?
પોલીસ સ્ટેશનની હદમાં જે આવતા હોય વાહનો, જ્યારે એ લોકો ડિટેન કરેલા હોય ત્યારે પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પડ્યા રહેતા હોય, પોલીસ કમિશનરની કચેરી શ્રીમાં જોઈએ તો પણ આવા વાહનોનો ઠળકલો અધ જ જોવા મળે છે.